નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે શિક્ષક એટલે કે વિદ્યા સહાયક ભરતી 2022 અન્વયે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર સૌથી પહેલાં મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે અગાઉ પણ વિડીયો દ્વારા માહિતી આપી અને આપ સૌ જાણો છો કે જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિ અંતર્ગતની જે પ્રાથમિક શાળાઓ છે તેમાં ભરતી આવેલી છે, જેમાં વિદ્યા સહાયક એટલે કે શિક્ષકની ભરતી આવેલી છે અને ટોટલ 2600 જેટલી જગ્યા માટેની આ ભરતી આવેલી છે. તો આ ભરતી અન્વયે લાયકાત શું રહેશે, તેમાં કેટલી વય મર્યાદા છે, કઈ વેબસાઇટ પર જઈ અને ફોર્મ ભરવું અને તેના માટેની કેટલીક અગત્યની તારીખો, આમ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આપણે ડિટેલમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને વિદ્યા સહાયક ભરતી 2022 વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે ડિટેલમાં માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી આવેલી છે, જેમાં ધોરણ 1-5 અને ધોરણ 6-8ની ગુજરાતી માધ્યમ માટેની આ ભરતી આવેલી છે. વર્ષ 2022 અને જાહેરાત ક્રમાંક છે 5/2022 થી લઈને 8/2022. તો મિત્રો, ઉમેદવારી નોંધાવવા માટેની કેટલીક જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવેલ છે, જેમાં તારીખ 10/10/2022ના રોજ આપવામાં આવેલ ધોરણ 1-5 અને ધોરણ 6-8ની ગુજરાતી માધ્યમની સામાન્યની જાહેરાત ક્રમાંક 5 અને 6 સંદર્ભે ઓનલાઈન અરજીપત્રક છે તે vsb.dpegujarat.in ઉપર તારીખ 13/10/2022ના રોજ સવારના 11 કલાકથી લઈ અને તારીખ 22/10/2022ના રોજ બપોરના 15 કલાક સુધી આ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે. તો મિત્રો, અહીંયા તમે વેબસાઇટ જોઈ શકો છો vsb.dpe.gujarat.in. આ વેબસાઇટ પર જઈ અને તારીખ 13/10 થી લઈ અને 22/10 બપોરના 15 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને આ ભરેલા ફોર્મને સ્વીકાર કેન્દ્રો પર તારીખ 22/10/2022ના રોજ 17 કલાક સુધી સ્વીકારવામાં આવશે. અને તેવી જ રીતે તારીખ 10/10/2022ના રોજ આપવામાં આવેલી ધોરણ 1-5ની તથા ધોરણ 6-8ની જે ગુજરાતી માધ્યમની ઘટની જગ્યાઓ છે તે ઘટની જગ્યા માટેના જાહેરાત ક્રમાંક છે 7 અને 8. તો તે સંદર્ભે પણ ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે vsb.dpegujarat.inની વેબસાઇટ પર જઈ અને તારીખ 29/10/2022ના સવારના 11 કલાકથી લઈ અને તારીખ 7/11/2022ના રોજ બપોરના 15 કલાક સુધી આ ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવશે. અને આ ભરેલા ફોર્મની હાર્ડ કોપી છે તે સ્વીકાર કેન્દ્રો પર જમા કરાવવા માટેની છેલ્લી તારીખ 7/11/2022 બપોરના 17 કલાક સુધી સ્વીકારવામાં આવશે. તો આ પ્રમાણે મિત્રો જે કેટલીક અગત્યની તારીખો હતી. તો હવે આપણે આ ભરતી અન્વયેની શૈક્ષણિક લાયકાત જોતા જઈએ, જેમાં સૌ પ્રથમ આપણે શૈક્ષણિક લાયકાતમાં ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ એટલે કે ધોરણ 6-8ની જે વિદ્યા સહાયકની ભરતી છે તેના માટેની શૈક્ષણિક લાયકાત જોઈશું, જેમાં સૌ પ્રથમ આપણે ગણિત અને વિજ્ઞાનના વિદ્યા સહાયક માટેની શૈક્ષણિક લાયકાત જોતા જઈએ. તો મિત્રો, શૈક્ષણિક લાયકાતમાં બીએસસી, જેમાં ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, જુઓલોજી અને ભૂસ્તરશાસ્ત્ર સાથેની જે બીએસસીની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અને તાલીમી લાયકાતની વાત કરીએ તો પીટીસી અથવા તો ડીએલએડીની 2 વર્ષનો જે કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ. અથવા તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ઓછામાં ઓછા 45% ગુણ સાથે ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, જુઓલોજી કે પછી ભૂસ્તરશાસ્ત્ર સાથે બીએસસી થયેલા હોવા જોઈએ અને તાલીમી લાયકાતમાં બીએડનો 1 અથવા તો 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા મિત્રો આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% ગુણ અને તાલીમી લાયકાતમાં 4 વર્ષીય
બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશનલ એટલે કે BLED નો જે કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ, અથવા મિત્રો જે શૈક્ષણિક લાયકાત છે ધોરણ 12 એટલે કે HSC વિજ્ઞાન પ્રવાહમાં ઓછામાં ઓછા 50% મેળવેલા હોવા જોઈએ, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 4 વર્ષીય BSc એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા શૈક્ષણિક લાયકાતમાં આગળ જોઈએ તો ઓછામાં ઓછા 50% ગુણ સાથે BSc જેમાં ગણિત, આંકડાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, બાયોલોજી, બોટની, જુઓલોજી કે પછી ભૂસ્તરશાસ્ત્ર સાથે આ BSc કરેલું હોવું જોઈએ, અને તાલીમી લાયકાતમાં 1 વર્ષીય BEd નો જે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ. સાથોસાથ મિત્રો જે શિક્ષણ વિભાગનો તારીખ 26/4/2012 નો ઠરાવ છે તે મુજબ સને 2011થી લઈ અને અત્યાર સુધીમાં શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ TET 2 ગણિત વિજ્ઞાન વિષયની 60% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ, અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં 55% ગુણ સાથે આ TET 2ની ગણિત વિજ્ઞાનની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો ગણિત અને વિજ્ઞાનના વિદ્યા સહાયક તરીકે એપ્લાય થઈ શકશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ ભાષાના વિદ્યા સહાયક માટેની શૈક્ષણિક લાયકાત. તો ભાષાના વિદ્યા સહાયક માટે શૈક્ષણિક લાયકાતમાં આપણે જોઈએ તો BA, BRS, BSc જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત ભાષા, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો PTC અથવા તો DLED નો 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ, અથવા મિત્રો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ઓછામાં ઓછા 45% ગુણ સાથે BA અને તાલીમી લાયકાતમાં BEd 1 અથવા 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. તેના અથવામાં આપણે આગળ જોઈએ તો શૈક્ષણિક લાયકાતમાં ધોરણ 12 એટલે કે HSC ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 4 વર્ષીય બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે BLED નો કોર્સ કરેલો હોવો જોઈએ. તેના અથવામાં આપણે આગળ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ધોરણ 12 એટલે કે HSCમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 4 વર્ષીય BA જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત જેવા વિષયો તથા એજ્યુકેશન એટલે કે મિત્રો BAED નો કોર્સ કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત તેના અથવામાં મિત્રો આપણે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઓછામાં ઓછા 50% ગુણ સાથે BA, BRS, BSc જેમાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વિષય સાથે, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 1 વર્ષીય BEd નો કોર્સ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ, તથા સાથોસાથ જે શિક્ષણ વિભાગનો તારીખ 26/4/2012નો ઠરાવ છે તે મુજબ સને 2011થી લઈ અને અત્યાર સુધીમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા એટલે કે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ TET 2 જે ભાષાઓમાં પાસ કરેલી હોવી જોઈએ, જેમાં 60% ગુણ સાથે, અને જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં 55% ગુણ સાથે આ TET 2ની પરીક્ષા ભાષાના વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ. તો આવી શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો છે તે ભાષાના વિદ્યા સહાયક તરીકે એપ્લાય થઈ શકશે. ત્યાર પછી મિત્રો આપણે સામાજિક વિજ્ઞાનના વિદ્યા સહાયકની ભરતી માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં BA જેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષય સાથે, અને BCOMમાં જોઈએ તો અર્થશાસ્ત્ર વિષય સાથે, BRSમાં જોઈએ તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્ર વિષય સાથે કરેલું હોવું જોઈએ, અને BSc માં જોઈએ તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે BSc, અને તાલીમી લાયકાતમાં જોઈએ તો PTC અથવા તો DLED નો 2 વર્ષનો જે કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ. આ ઉપરાંત મિત્રો આપણે આગળ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો તેના અથવામાં છે કે ઓછામાં ઓછા 45% ગુણ સાથે BA કરેલું હોવું જોઈએ, જેમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે BA કરેલું હોવું જોઈએ, અને જો BCOM કરેલું હોય તો તે અર્થશાસ્ત્રના વિષય સાથે કરેલું હોવું જોઈએ, અથવા તો BRS કરેલું હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે BRS કરેલું હોવું જોઈએ, કે પછી
BSHC કરેલું હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના વિષય સાથે BSHC કરેલું હોવું જોઈએ. અને સાથોસાથ તાલીમી લાયકાતમાં જોઈએ તો BEDનો એક અથવા તો બે વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા તો મિત્રો શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ધોરણ 12 એટલે કે HSC જેમાં ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ થયેલા હોવા જોઈએ. અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 4 વર્ષીય બેચલર ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે BLED નો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા મિત્રો શૈક્ષણિક લાયકાતમાં આગળ જોઈએ તો ધોરણ 12 એટલે કે HSCમાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ. સાથોસાથ તાલીમી લાયકાતમાં જોઈએ તો 4 વર્ષીય BA જેમાં BA હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ. અથવા તો મિત્રો BCOM હોય તો અર્થશાસ્ત્રના વિષય સાથે પાસ કરેલો હોવો જોઈએ. અને જો BRS હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. અથવા તો BSHC હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે પાસ કરેલું હોવું જોઈએ. તે એજ્યુકેશન એટલે કે BA ED, BCOM ED અને BRS ED તથા BSHC ED એનો અભ્યાસ કરેલો હોવો જોઈએ. અથવા તો મિત્રો આપણે આગળ શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો ઓછામાં ઓછા 50% ગુણ સાથે જે BA કરેલું હોવું જોઈએ, જેમાં વિષયમાં જોઈએ તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે આ BA કરેલું હોવું જોઈએ. અથવા મિત્રો જો BCOM હોય તો અર્થશાસ્ત્રના વિષય સાથે BCOM થયેલા હોવા જોઈએ. અથવા મિત્રો BRS હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે BRS થયેલા હોવા જોઈએ. કે પછી BSHC થયેલા હોય તો ઇતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર તથા અર્થશાસ્ત્રના વિષય સાથે BSHC થયેલા હોવા જોઈએ. અને તાલીમી લાયકાતમાં જોઈએ તો 1 વર્ષનો BEDનો જે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ આવે છે તે કરેલો હોવો જોઈએ. તથા સાથોસાથ આપણે જે શિક્ષણ વિભાગના તારીખ 26/4/2012ના ઠરાવ મુજબ સને 2011થી લઈ અને અત્યાર સુધીમાં શિક્ષક યોગ્યતા પરીક્ષા એટલે કે ટીચર એલિબિલિટી ટેસ્ટ TET 2 સામાજિક વિજ્ઞાન સાથે 60% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. અને જો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા વિકલાંગના કિસ્સામાં 55% ગુણ સાથે આ TET 2ની સામાજિક વિજ્ઞાનની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તો આવી જે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સામાજિક વિજ્ઞાનના વિદ્યા સહાયક તરીકે એપ્લાય કરી શકશે. ત્યારબાદ મિત્રો આપણે જે નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ ત્યારબાદ મિત્રો નિમ્ન પ્રાથમિક એટલે કે ધોરણ 1-5માં વિદ્યા સહાયક માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ. તો શૈક્ષણિક લાયકાતમાં ઓછામાં ઓછી HSCની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અને સાથોસાથ તાલીમી લાયકાતમાં જોઈએ તો PTC અથવા તો DLED નો 2 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ. અથવા 4 વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશનની ડિગ્રી BLED ની કરેલી હોવી જોઈએ. અથવા તો મિત્રો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો જે અભ્યાસ આવે છે તે કરેલો હોવો જોઈએ. સાથોસાથ મિત્રો આ વર્ગ માટે જે નિયત થયેલી શિક્ષક યોગ્યતા પરીક્ષા ટીચર્સ એલિબિલિટી ટેસ્ટ TET 1 સને 2011થી લઈ અને અત્યાર સુધીમાં 60% ગુણ સાથે પાસ કરેલી હોવી જોઈએ. અને જો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અથવા તો વિકલાંગ હોય તો તેવા કિસ્સામાં 55% ગુણ સાથે આ TET 1ની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. અને આ જગ્યાઓ પૈકી 10% જગ્યાઓ છે તે HSC વિજ્ઞાન પ્રવાહમાં 45% ગુણ સાથે પાસ થયેલો હોય તેવા ઉમેદવારોથી ભરવાની રહેશે. તો આ પ્રમાણે મિત્રો જે નિમ્ન પ્રાથમિક ધોરણ 1-5ના વિદ્યા સહાયકો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો એપ્લાય થઈ શકશે. ત્યારબાદ મિત્રો આપણે આ ભરતી અન્વયે પગાર ધોરણ જોઈ લઈએ. તો મિત્રો વિદ્યા સહાયકને પ્રથમ 5 વર્ષ માટે 19,950 રૂપિયા જે નાણાં વિભાગનો તારીખ 18/1/2017નો ઠરાવ છે તે મુજબ નક્કી કરેલ ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને સેવાની શરતોમાં કરેલ સુધારા મુજબ લાભ મળવાપાત્ર થશે. અને 5 વર્ષના અંતે તેઓની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને સંતોષકારક જણાશે તો સરકારશ્રીના નિયમો અનુસાર વખતોવખતના જે નિયત હોય તે કરેલા પગાર ધોરણમાં સમાવવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે આગળ વયમર્યાદા જોઈ લઈએ. તો શિક્ષણ વિભાગનો જે તારીખ 21/4/2016નો ઠરાવ છે તે મુજબ
નિમ્ન પ્રાથમિક ધોરણ 1-5 વિદ્યા સહાયક માટે લઘુત્તમ વયમર્યાદા 18 છે અને મહત્તમ વયમર્યાદા 33 છે। ત્યાર પછી આપણે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં જોઈએ તો ધોરણ 6-8 વિદ્યા સહાયકો માટે લઘુત્તમ વયમર્યાદા 18 છે જ્યારે મહત્તમ વયમર્યાદા 35 છે। આ ઉપરાંત મિત્રો સામાન્ય વહીવટ વિભાગના 29-9-2022 ઠરાવ અનુસાર જે ઉપલી વયમર્યાદા હોય તેમાં 1 છૂટછાટ મળવાપાત્ર થશે। આ ઉપરાંત મિત્રો જે ઉપલી વયમર્યાદામાં આ પ્રમાણેની છૂટછાટ છે તે પણ મળવાપાત્ર થશે, તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમે વિગતવાર આ છૂટછાટ વાંચી શકો છો। આ ઉપરાંત મિત્રો જે વિધવા ઉમેદવાર હોય તેઓને આ પ્રમાણેની છૂટછાટ મળવાપાત્ર થશે, તો આનો પણ સ્ક્રીનશોટ લઈ અને તમે વિગતવાર માહિતી વાંચી શકો છો। તો મિત્રો આશા રાખું કે જે વિદ્યા સહાયક ભરતી 2022 આવેલી છે તે અન્વયની વિગતવાર સંપૂર્ણ માહિતી, જે શૈક્ષણિક લાયકાત હોય, વયમર્યાદા હોય, પગાર ધોરણ હોય કે પછી તેની અગત્યની તારીખ હોય તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે, તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ। જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।